સંખેડા તાલુકાના કાવીઠા ગામે પંચાયતની ચૂંટણીના પડઘા આજે પણ વાગી રહ્યા છે. ચૂંટણીમાં મત ના આપવાનો ધ્રેસ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા ગામના બે વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કરવાની સાથે સ્ટ્રીટ લાઇટ ઉતારી લેવામાં આવી હોવાના સ્થાનિક મહિલાઓ આક્ષેપ કરી રહી છે, તો બીજી તરફ સરપંચના પતિ આરોપોને નકારી રહ્યા છે. મુંબઈની ખ્યાતના મોડેલ એસરા પટેલની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરતા છોટાઉદેપુર જિલ્લાનો કાવીઠા ગામ ચર્ચામાં આવ્યું. જોકે મોડેલ ચૂંટણી તો હારી ગઈ, પરંતુ ચૂંટાયેલા સરપંચના પતિએ ભૂંગરા કોલોની અને નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાણીનો સપ્લાય બંધ કરી દીધાનો અને સ્ટ્રીટ લાઇટો ઉતારી લીધાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. મહિલાઓનો આરોપ છે કે મોટર બંધ થયાનું બહાનું કાઢી પાણી સપ્લાય તો બંધ કરી દીધો, પણ પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરી, જેને લઈ આ વિસ્તારની મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો. 2 કિલોમીટર દૂર કૂવામાંથી મહિલાઓ પાણી લાવવા મજબૂર બની. જોકે સ્થાનિકોની આ સમસ્યાની જાણ ગામની દીકરી અને મોડેલ એસરા પટેલને થતાં એસરા પટેલ આ બંને વિસ્તારની મહિલાઓની વારે આવી અને તેણે પાણી ટેન્કરની સુવિધા કરી, પરંતુ તેમાં પણ સરપંચ પતિ રોડા નાખતો હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે. એટલું જ નહીં, ભૂંગરા કોલોની રહીશો મુજબ મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીની જગ્યાએ તેનો પતિ મનુ સોલંકી જ તમામ વહીવટ કરે છે. પાણી બંધ કરવાની સાથે સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવી હોવાનું કહી રહીશો રોષ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિકોના આક્ષેપોનો સરપંચ અને સરપંચના પતિ નકારી રહ્યા છે અને પાણી બંધ થવા પાછળ વસાહત નિગમના કૂવામાં પાણીની અછત હોવાને લઈ વસાહતવાળાઓએ પાણી બંધ કર્યાના કારણ બતાવી રહ્યા છે. અત્યાર સુધી નિગમના કૂવામાંથી જ ભૂંગા કોલોનીને પાણી પહોંચાડવામાં આવતું હતું, જે કૂવો પંચાયત હેઠળ નથી. છતાં વસાહતવાસીઓને સમજાવી આજથી પાણી શરૂ કર્યાનું સરપંચ પતિએ જણાવ્યું છે અને સ્ટ્રીટ લાઇટ મુદ્દે પણ સરપંચના પતિએ લૂલો બચાવ કર્યો હતો. સરપંચના વહીવટની વાત અંગે સરપંચ ગૃહિણી છે અને તેને બોલતા ફાવતું ન હોવાને લઈ પોતે મદદ કરતો હોવાનું જણાવ્યું છે. જોકે જો નિગમનો કૂવો છે જે પંચાયતનો ન હોવાની વાત કરીને પાણી બંધ કરવામાં આવ્યું હોય તો માત્ર 2 વિસ્તારમાં જ કેમ, અને સ્ટ્રીટ લાઇટ બંધ થતાં બદલાવ માટે ઉતારી તો તરત બીજી લાઇટો કેમ ન લગાડવામાં આવી, અને માત્ર આ જ વિસ્તારની લાઇટો જ કેમ ઉતારવામાં આવી? આ સવાલોને લઈ ક્યાંક ને ક્યાંક સરપંચ ઉપર ગામની મહિલાઓ દ્વારા લગાવાયેલા આરોપોને સમર્થન મળતું હોય તેમ લાગી રહ્યું છે. જોકે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય અને ગામની મહિલાઓને પાણી અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લે તે જરૂરી બન્યું છે. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. જો છેલ્લા 2 મહિનાથી અમારા ગામમાં જે ભૂંગરા કોલોની જે વિસ્તાર છે એની અંદર પાણી નથી મળી રહ્યું અને ત્યાં નળની સુવિધા છે, છતાં પાણી નથી આવી રહ્યું અને ચૂંટણી થઈ એના પહેલાં પાણી ત્યાં આવતું હતું, તો ગામના જે લોકો છે એ લોકોએ મને જાણ કરી કે આવી રીતે પાણી નથી આવી રહ્યું. અને જે એમને સરપંચને જાણ કરી તો સરપંચ એવું કહી રહ્યા હતા કે ભાઈ તમે અમને વોટ નથી આપ્યો એના કારણે આ પાણીની સુવિધા અમે બંધ કરી છે. તો પછી એમને રજૂઆત એમની મેં તલાટી સાહેબને કરી અને TDOને પણ કરી, તો પણ એ પ્રશ્નનો ઉકેલ નહીં આવ્યો અને ઓલમોસ્ટ મહિનો થઈ ગયો એ વાતને. તો પછી અમે ટેન્કરથી પાણી આપવાનું ચાલુ કર્યું, તો ટેન્કર પણ ગામમાંથી મને નહીં આપવામાં આવ્યા. 5 ટેન્કર હોવા છતાં પછી મારે બાજુમાં ઊંડી કરીને ગામ છે ત્યાંથી ટેન્કર મેં લીધું અને ત્યાંના સરપંચને રિક્વેસ્ટ કરીને, અને પછી જ્યારે પાણી કૂવામાંથી અમે ભરવા માટે ગયા તો પણ ત્યાં ભરવા નહીં દેવામાં આવ્યું અમને. તો ત્યાં પણ એટલે ગમે તે રીતે લોકોને હેરાન કરવાના અને કારણ એક જ આપે છે કે ભાઈ તમે અમને વોટ નહીં આપ્યો એટલે તમે અમને આ રીતે અમે હેરાનગતિ કરશું. સો હવે એવું લાગે છે કે આવી નવું ચાલ્યા કરશે, તો પછી બોર મેં લોકોને વાત કરી છે કે ભાઈ તમને આવું થશે તો હું કોઈ સોલ્યુશન નહીં નીકળે તો હું બોરની સુવિધા તમને કરી આપીશ. બોલો. આજનો જે સરપંચ છે તે ગઈ ટર્મના બી સરપંચ હતા, એટલે એમને ચૂંટણીમાં જીતવું હતું એટલે ઇલેક્શન પહેલાં એમને પાણી લાઇટ બધું જ વ્યવસ્થા આપી, લોકોને કોઈને મદદ બી કરી, આ બધી રીતે પરફેક્ટ થઈ ગયો. એના પછીથી એ ચૂંટણી જ્યારે હારી જવાના અંતે હતો ત્યારે એને ઘણી બધી ગરબડો કરી, ઝઘડા કર્યા, ટંટા કર્યા, બધું જ કર્યું. આજે જ્યારે એની પત્ની વિજય થઈ છે તે છતાં પણ બધાની સાથે
અંતસ રાખીને એકબીજા સાથે ઘર્ષણો કરીને લડાઈ ઝઘડા કરીને 2 મહિનાથી અમને બિલકુલ પાણી આપતો નથી. અમારા ગામની દીકરી છે જે નીપાબેન નરહરિભાઈ પટેલ, એ સહૃદયતાથી અને મદદ કરવાની ભાવનાથી ટેન્કર દ્વારા અમને પાણી આપે છે અને અમે પાણી લઈએ છીએ. તંત્રને અમે એવું કહીએ છીએ કે ચૂંટણીઓ તો આવશે ને જશે, સરપંચ બી થશે, લોકચાહના મેળવનારો કે ગમે તે માણસ સરપંચ થાય, લોકોને એનામાં કંઈ રસ નથી. ફક્ત અમારે અમારા પાણી અને લાઇટ અને અમારો રસ્તો જોઈએ છે. એ તો અમે મીડિયા દ્વારા એટલું જ કહેવા માંગીએ છીએ કે એ વસ્તુ અમને મળવી જોઈએ. સુંદરા વિલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90 163 52 014.